ભાજપના ગઢ સમાન ગણાતી નવસારી બેઠક પર ભાજપના નેતા સી આર પાટીલ સામે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ વરિષ્ઠ નેતા નૈશદ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે આજે નૈશદ દેસાઈએ કહ્યું કે તેઓ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીજીના પહેરવેશમાં જ પ્રચાર કરશે. માથે ટકો અને ખાદીના કપડાં પહેરીને હાથમાં લાકડી લઈને ગાંધીજીનો સંદેશ નવસારીના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયા સાથી મિત્રોનું સ્વાગત, આભાર. ખૂબ જ ખુશી થાય, ખૂબ જ ગર્વ થાય એવા પ્રકારના આજના આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છીએ. જે ગુજરાતથી મહાત્મા ગાંધી જેવા વિશ્વ પુરુષ નીકળ્યા અને આખા વિશ્વને સત્યનો, અહિંસાનો અને સંઘર્ષના રસ્તા ઉપર ચાલવાનો સંદેશ જે ગાંધીજીએ આપ્યો, એ ગાંધીના ગુજરાતમાંથી ગાંધીજીના વિચારો સાથે સમગ્ર જીવન જીવી જાય અને એ જ ગાંધીજીના વિચારો સાથે ચૂંટણી લડવાની, હું શબ્દ વાપરીશ, ગુસ્તાખી કરવાનું કામ શ્રી નૈશદભાઈ દેસાઈએ કર્યું છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનને આવા સન્નિષ્ઠ ઉમેદવાર મળ્યા છે. ગાંધીજીના વિચારો પર ચાલનારા અને વિચારોને જીવનમાં જીવનારા વ્યક્તિ મળ્યા છે, એ બદલ હું ખુશી અનુભવું છું. નૈશદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ કે નવસારી સીટ ઉપર ભાજપમાંથી જે ઉમેદવાર છે તેની સામે કોંગ્રેસ પક્ષના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈશદભાઈ દેસાઈ છે, ત્યારે આ લડાઈ સત્તા વર્સિસ સત્ય, નૈશદભાઈ પાસે ગાંધીજીનું સત્ય છે અને સી આર પાટીલ પાસે સત્તા છે. સત્તા વર્સિસ સત્યની લડાઈ છે. સી આર પાટીલ પાસે પૈસા છે, ધનબળ વર્સિસ વિચારોનું બળ. ગાંધીજીએ આપેલા વિચારોનો વારસો લઈ અને લડવા નીકળેલા એક મહાપુરુષ જેવું, જેમને કહી શકાય, યુગ પુરુષ કહી શકાય એવા નૈશદભાઈ નીકળ્યા છે. એક બાજુ હિંસા, નફરત, કોમવાદનો સહારો લઈને વર્ષોથી ચૂંટણી જીતતા લોકો છે, એક બાજુ ગાંધીજીનો અહિંસાનો સંદેશ લઈને નીકળેલા નૈશદભાઈ છે. આમ જોઈએ તો આ નવસારી સીટ જે છે એ એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવાની છે. જે ગુજરાતે દેશને દુનિયાને ગાંધી આપ્યા, એ ગુજરાતના લોકો ગાંધીના વિચારોને સ્વીકારે છે કે ગોડસેના વારસદારોને સ્વીકારે છે, એ આ નવસારીની સીટ ઉપર જોવાઈ જશે. ગોડસેના વારસદારો ચૂંટણી જીતે છે કે ગાંધીના વારસદારો ચૂંટણી જીતે છે, એ આ નવસારી લોકસભાની સીટ ઉપર નક્કી થવા જઈ રહ્યું છે. અહિંસાનો વિચાર જીતે છે કે હિંસાને પ્રોત્સાહન આપનારા લોકો જીતે છે, નવસારી સીટ ઉપર જોવા જઈ રહ્યું છે. આમ જોઈએ તો ભાજપની સરકાર બન્યા પછી, દેશમાં ગુજરાતમાં ભાજપ આવ્યા પછી ચારો તરફ ગાંધીનો અને ગાંધીના વિચારોનો છેદ ઉદાડવાની પ્રથા ચાલુ થઈ છે. ગાંધીને નિસ્તનાબૂદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સત્તાથી પૈસા અને પૈસાથી સત્તાનું એક વિષ ચક્ર ભાજપે દેશભરમાં ફેલાયું છે, ત્યારે નૈશદભાઈએ માત્ર ગાંધીજીના વિચારોના આધારે, માત્ર ગાંધીજીના આદર્શોનો સાથ લઈ અને ગાંધીજીના સપનાનું સ્વરાજ્ય આવે એવા સંકલ્પ સાથે ચૂંટણી લડવાની જે હિંમત કરી છે, મેં ફરીથી શબ્દ કહું, ગુસ્તાખી કરી છે. કેમ કે પૈસાથી ચૂંટણીઓ જીતવાની જ્યારે પ્રથા ચાલતી હોય ત્યારે વગર પૈસે વિચારોના દમ પર ચૂંટણી લડવાની હિંમત કરવી એ એક આમ જોઈએ તો મોટું પાપ ગણાય. છતાંય નૈશદભાઈએ જે હિંમત કરી છે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી તન મન ધનથી નૈશદભાઈને, ઇન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે અને આ લડાઈમાં ગાંધીના વિચારોને ટકાવવા માટે, જીવિત રાખવા માટે અને ગાંધીના વિચારોનું ગુજરાત બનાવવા માટે જે કાંઈ યોગદાન અમારે આપવું પડશે એ અમે સાથે મળીને આપીશું. લાઠી છે અને આપનો સહારો છે, આ આપનો સહારો છે અને આપ આપનો સહારો છે. દાંડી યાત્રા કરીશું. મને બધા કહે છે કે દાંડી નહીં, ચાલવાનું નહીં, ગરમી લાગે, ચલાય નહીં, કોઈ ચાલશે નહીં. અરે હું એકલો ચાલીશ. સુરતના વીર કવિ નર્મદે કહ્યું, તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો ચાલે રે, એકલો જાને રે, એકલો ચાલીશ. તમે નહીં આવશો તો કઈ નહીં. ખાલી 5 કિલોમીટર ચાલવાનું છે મટવાડથી દાંડી. ગાંધી વંદના કરવાની છે દાંડીમાં. નવસારીની જનતા મહાત્મા ગાંધીને ભૂલી ગઈ છે.
માનનીય મોદીજી, તમારી દોહરી નીતિ છે એટલે તમારી સામે આ તમને સ્ટંટ લાગે છે. વિદેશના મહેમાન આવે ત્યારે સાબરમતી આશ્રમમાં પૂજા કરાવે, રાજઘાટ પર જઈને વિદેશના મહેમાનોને પૂજા કરાવે, અને વોટ્સઅપ પર, સોશિયલ મીડિયા પર અંધભક્તોને આદેશ કરે, ગાંધીને ગાળ દો, નહેરુને ગાળ દો, જેટલાને ગાળ દેવાય એટલાને દો. મુરલી મનોહરની, મુરલી મનોહર જોશીની મુરલીની સત્યાનાશ કરીને મુરલી તોડી ફોડી ફેંકી દીધી. લાલકૃષ્ણ અડવાણીના અરમાનોની હત્યા કરી. સત્તા, રાજસત્તા, પ્રધાનપદ, એટલે મોટા ભાઈ, જૂના મિત્ર, જ્યાં સુધી મોદીને સરમુખ હથિયાર બનાવવા નીકળશો ત્યાં સુધી તમારી સામે અમારું આ ધર્મયુદ્ધ છે. અમે શહીદ થવા નીકળ્યા છીએ. મને ઘણા પૂછે છે, હારશો કે જીતશો? અરે ભાઈ, જીતવા નથી ઊભા, અરે હારવા નથી ઊભા. અમે ઊભા છીએ શહીદ થવા માટે, કારણ કે તમે લોકતંત્રને ખતમ કરી રહ્યા છો, સંવિધાન અને લોકતંત્રના ઉદ્દેશોની હત્યા કરી રહ્યા છો. માનનીય ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી 10 વર્ષમાં 100 વાર કહે છે, બિચારા બૂમ પાડે છે 100 વાર, કે ચાઇનાએ સમગ્ર ભારતની બોર્ડર પર અતિક્રમણ કર્યું છે. અરે મોદી સાહેબ કહે છે કે ચાઇનાને કુછ નહીં ક્યા, હમારે સાથ જિનપિંગ જી સંખેડા કે ઝૂલે પર ઝૂલે હૈ. અરે હે વિદેશ નીતિના વિશ્વગુરુ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, બધા પાડોશી દેશો પર ચાઇનાએ કબજો કર્યો અને તમે વિશ્વગુરુ, વિશ્વગુરુની માળા જપી. ઉમેદવાર તરીકે આપ સમક્ષ નમ્ર વિનંતી કરું છું, હાલમાં સરકારે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સ્થગિત કરેલા છે. ઇન્કમ ટેક્સે કોંગ્રેસ વિરુદ્ધ ખોટા કેસ કરીને આર્થિક રીતે ચૂંટણી લડી નહીં શકે એ માટેના પ્રયાસો કરેલ છે. આપ સત્તા પક્ષના ઉમેદવારને ચૂંટણી ફાળા તરીકે દાનની રકમ આપો છો, એનાથી અડધી રકમનું દાન આપ વિપક્ષના ઉમેદવારને નહીં આપો તો લોકતંત્રમાં સરકાર સામે વિપક્ષની હત્યા થાય અને ચૂંટણી તંત્રમાં ન્યાયની પણ હત્યા થાય. એવા સંજોગોમાં આપણે રામ રાજ્યને જગ્યાએ મહાભારતને આવકાર આપીએ. ભગવાન કૃષ્ણે સમાધાનમાં પાંડવો માટે 5 ગામની માંગણી કરી હતી, કૌરવોએ સ્વીકાર ના કર્યો, મહાભારતનું સર્જન થયું. આપને દાતા તરીકે ન્યાય આપવા પ્રાર્થના કરીએ છીએ. અમારી તો 100 રૂપિયાની રસીદ છે ને 1000 રૂપિયાની રસીદ છે, આ છે અમારો. મારા પરિવારે મારો બહિષ્કાર કરીને મને માત્ર 25 લાખ રૂપિયા આપ્યા છે. મેં કહું 25 લાખમાં કેવી રીતે ચૂંટણી લડું, તો લડવી હોય તો લડ, નહીં તો જાય અહીંયાથી. એટલે હવે આ મારી મજબૂરી છે. એટલે આપણે જિંદગીમાં 68 વર્ષમાં પહેલી વાર દાન લેવા નીકળ્યો છું.